मॉर्निंग फ्रेंड्स, आज आप स्टैंडर्ड 9 में गुजराती व्याकरण में संयोजक विषय समझीशू। संयोजक ने इंग्लिश में कंजक्शन कहवाय। जेम तमे कंजक्शन विषय समझता हता एम अहीं संयोजक विषय समझवानुं छे। तो संयोजक एटले जोड़नार, बे के बे थी वधारे वाक्यों ने जोड़नार शब्दों ने संयोजक कहे छे। के बे वाक्यों ने अमुक शब्दों थी आपणे जोड़िए तो ए जे शब्दों छे ए शब्दों ने आपणे संयोजक कहीशुं। उदाहरण जोईए, राम वन में जाए अने भरत ने गादी मळे, तो अहीं जे अने छे ए संयोजक छे। ते मोड़ो उठ्यो कारण के ते खूब थाकी गयो हतो, तो अहीं कारण बतावे छे के ते मोड़ो उठ्यो। तो एक वाक्य ते खूब थाकी गयो हतो, आ बीजू वाक्य। तो आ बन्ने ने जोड़े छे कोण? कारण के। ते शू कहेवाय? संयोजक कहेवाय। तो आवा बीजा आपणे जोईए, अने अने ने, आ समुच्चय अर्थ संबंध बतावे छे। जोईए उदाहरण, छेवटे एक मोटी बहने प्रार्थना शुरू करी अने रामे अमे बधाए उपाड़ी। એટલે એક મોટી બેને પ્રાર્થના શરૂ કરી એ એક વાક્ય છે, અને એમને શરૂ કરી એટલે અમે બધાએ ઉપાડી, આ એના આધારે બીજું વાક્ય છે। તો એના આધારે અને એ એક સંયોજક છે। એ રે ઉછીના ખૂટી જશે એને ઉડી જશે પડછાયા। અરે આ એક કાવ્ય પંક્તિ છે અને એને ને વડે, બે વાક્યોને ને વડે જોડ્યા છે, તો આ સમુચ્ચય કહેવાય। તો સમ વત્તા ઉચ્ચય, તો બધા જોડે ઉપાડી લે એને સમુચ્ચય કહેવાય। બીજું જોઈએ, કે અથવા કાતો, એ વિકલ્પવાચક છે। કે બે વાક્યોની અંદર કોઈ વિકલ્પ બતાવવામાં આવે હોય તો એ વાક્યોને કે અથવા કાતો વડે જોડાય છે। જેમ કે આઈધર ઓર, નાઈધર નોરથી તમે વાક્યોને જોડતા હોય સેન્ટેન્સને, એવી જ રીતે અહીંયા કાતો અથવા કે વાપરવામાં આવે। તમે કાં તો જૂનાગઢ પહોંચો અથવા સાસણ, એટલે તમે જૂનાગઢ પહોંચો અથવા તો સાસણ પહોંચો, બેમાંથી કોઈ વિકલ્પ પસંદ કરવાનો છે, જૂનાગઢનો કાં તો સાસણનો। તે ડાક્ટર થશે કે ઇજનેર થશે, એટલે કે બંનેમાંથી એક જ બનશે, તો એમાંથી કોઈ એક વિકલ્પ સિલેક્ટ કરવાનો છે, એટલે અહીંયા કે આવ્યું। હવે જોઈએ, છતાં, છતાં પણ, ઉલટું, પરંતુ, તો આમાં વિરોધવાચક બતાવે છે। કે કોઈ વિરોધ બતાવતા હોય તો એને આપણે બટ કહીએ ને, એવી રીતે અહીંયા પણ વિરોધ બતાવવામાં આવે તો અહીંયા છતાં, છતાં પણ આ બધું વાપરવામાં આવે છે। જોઈએ ઉદાહરણ દ્વારા સમજીએ, મારો નંબર આવ્યો છતાં એ મને પીરસતો ન હતો। કે મારો નંબર આવ્યો છતાં એ મને પીરસતો નહોતો, અહીંયા વિરોધ બતાવે છે। તદ્દન સાદુ, છતાંય સગવડવાળું ઘર હતું, એકદમ ઘર સાદું હતું પણ બધી સગવડો મળી રહે તેવું હતું, એટલે અહીંયા છતાંય આવ્યું, અહીંયા પણ વિરોધ બતાવે છે। સંકોચ તો ન હતો પરંતુ પ્રાર્થના આવડતી જ નહોતી, મને કોઈ સંકોચ નહોતો પરંતુ પ્રાર્થના આવડે તો હું ગાઉં ને એમ, એટલે અહીંયા વિરોધ બતાવે છે। હવે એટલે, અર્થાત, માટે, તેથી, એટલે અહીંયા કોઈ કારણ, કાર્ય કારણ, કોઈ કારણ કાર્ય કરતા હોય અને એનું કારણ બતાવે, અથવા તો પરિણામ વાચક, કોઈ પરિણામ બતાવવામાં આવી હોય ત્યારે એટલે, અર્થાત, માટે, તેથી જેવા સંયોજક વપરાય છે। જોઈએ, સાવજનું મરણ થયું છે એટલે ગામ આખાએ શોક પાડ્યો છે। અહીંયા જુઓ, સાવજ એટલે સિંહ, એનું મૃત્યુ થયું એટલે એના કારણે બધાએ શોક પાડ્યો છે, એટલે અહીંયા કારણ બતાવે છે, અને આ કારણ કાર્ય થયું એના લીધે એમણે આ કર્યું, બરાબર, એટલે એનું પરિણામ પણ બતાવે છે। તેને બસ મળી નહીં એટલે એ સમયસર ત્યાં પહોંચ્યો નહીં, એટલે એને બસ ના મળી, બસ મળી હોત તો એ સમયસર પહોંચી જાત, તો એ કેમ સમયસર ના પહોંચ્યો, તો એનું એ કારણ બતાવે છે। તો એને બસ મળી નહીં એટલે તે સમયસર પહોંચ્યો નહીં। હવે કે, એ પૂરક વિગત, પૂરક એટલે આગળ કોઈ બનેલી વિગત હોય તો એના માટે છે।
भाषा अने संस्कृति एक बीजानी साथे एवी तो संकळायेली छे के एक जाए तो बीजी जाए, એટલે એક વસ્તુ જાય તો બીજી વસ્તુ જાય, એ પૂરક વિગત બતાવે છે કે સિક્કાના બે બાજુ હોય ને એવી રીતે. ચલો આગળ. કે અવતરણ વાચક, અવતરણ એટલે કોઈ વાક્ય કોઈ વ્યક્તિ બોલી હોય ત્યારે આપણે કે વાપરીએ છીએ. મોહને કહ્યું કે હું રામશંકરનો દીકરો છું. અહીંયા મોહનના બોલેલા શબ્દો છે એટલે કે વપરાય. હું રામશંકરનો દીકરો છું. એને શું કહ્યું? તો આ કહ્યું કે હું રામશંકરનો દીકરો છું, તો એના માટે પણ આપણે સંયોજક કે વાપરીએ. પછી જેમ કે ક્યારે વપરાય? કે જ્યારે કોઈ દ્રષ્ટાંત વાચક એટલે કે કોઈ દ્રષ્ટાંત એટલે ઉદાહરણ આપવામાં આવ્યું હોય ત્યારે જેમ કે વાપરવામાં આવે. જોઈએ હવે. જીવનમાં કેટલીક બાબતો ખૂબ ઉપયોગી નીવડે છે, જેમ કે સમયપત્રક. તો અહીંયા જુઓ કોઈ કઈ બાબત ઉપયોગી નીવડે છે, ઉદાહરણ તરીકે આપ્યું છે સમયપત્રક, એટલે આપણે આવું કહી શકીએ કે જેમ કે સમયપત્રક. હવે કારણ કે, તો તમને ખબર જ છે કે કારણ દર્શાવવામાં આવ્યું હોય ત્યારે એને કારણવાચક સંયોજક કારણ કે વપરાય. એ બધા તમારી સેવા કરવા માંગે છે કારણ કે તમે ગાંધીજી જેવા લાગો છો. તમારી સેવા કરવા કેમ માંગે છે? તો એનું કારણ શું છે? કે તમે ગાંધીજી જેવા લાગો છો. તો અહીંયા કારણ બતાવવામાં આવ્યું એટલે અહીંયા કારણ કે સંયોજક વપરાય છે. જો અને તો, કોઈ શરત આપેલી હોય ત્યારે આપણે જો અને તો વાપરીએ છીએ. જો મહેનત કરશો તો જ કમાશો, આ તો સાચી જ વાત છે કે જો આવું કર આ કામ સારું કામ કરશો તો તમને સારું ફળ મળશે, બરાબર એના પ્રમાણે છે. જ્યારે ત્યારે એટલે કોઈ શરતી સમય બતાવવામાં આવ્યો હોય ત્યારે જ્યારે ત્યારે સંયોજક વપરાય છે. જેમ વાઇલનો યુઝ કરો ને એવી રીતે, કે જ્યારે સમય મળશે ત્યારે હું એમ તેમની મુલાકાત લેવા જઈશ. કે જ્યારે મને સમય મળશે ત્યારે હું એમની મુલાકાત લેવા જઈશ. તો આવું થશે, આ સમય મળશે ત્યારે હું આ કામ કરીશ, એવું શરતી સમય બતાવે છે. જ્યાં ને ત્યાં એટલે શરતી સ્થાન બતાવે, કોઈ જગ્યા બતાવે છે. જ્યાં ગંદકી ત્યાં માંદગી, જ્યાં ગંદકી હોય ત્યાં માંદગીનો પ્રવેશ થાય છે. તો એ જ્યાં ને ત્યાં એનું સ્થાન બતાવે છે. જેનું તેનું શરતી વિશેષણ છે. જેની ચડતી હોય તેની લોકો પૂજા કરે, એટલે કે વિશેષણ બતાવે છે. શરતી વિશેષણ બતાવવામાં આવ્યું હોય ત્યારે આ સંયોજક વપરાય છે. જેનું તેનું, જેની ચડતી હોય તેની લોકો પૂજા કરે છે, એટલે કે જેની જોડે પૈસા હોય એની લોકો શું કરે છે? પૂજા કરે છે. થેન્ક યુ.